અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ પહેલા હાર્દિક પટેલ સુરત પહોંચ્યો, જ્યાં વેલંજા ગામે હાર્દિક પટેલે પાસના કાર્યકરો અને સમર્થકોની સાથે બેઠક કરી હતી. લાજપુરથી યાત્રા નીકળશે, જેના આયોજનને લઈને અહીં ચર્ચા કરવામાં આવી. મંજૂરી ન મળતા હાર્દિકે ભાજપા સરકાર ઉપર પ્રહાર કર્યા હતા, તો અનામતની લડાઈને આગળ લઈ જવા માટેના પ્રયાસ થશે તેવું હાર્દિકે જણાવ્યું. તો સાથે જ તેવું કહ્યું કે સાથે મળીને આંદોલન ચલાવવા માટે અહીં તમામ પાટીદાર આગેવાનો અને નેતાઓ કટિબદ્ધ છે તેવો હુંકાર પણ હાર્દિકે કર્યો. અલ્પેશ કથિરિયા જેલની બહાર આવી રહ્યા છે ત્યારે તેમને બહાર લાવવા માટેની તાડમાર તૈયારી થઈ ગઈ છે. ત્યારે સાથે આપણે સાથે હાર્દિક પટેલ છે, તો તેમની સાથે વાત કરીશું. હાર્દિક પટેલ આવતીકાલે અલ્પેશ કથિરિયા બહાર આવી રહ્યા છે, તો કઈ રીતની તૈયારી છે અને કઈ રીતનું આંદોલન મજબૂત બનશે? ખૂબ અલગ અલગ તૈયારીઓ છે, અલગ અલગ આયોજન કરેલા છે, સમગ્ર ટીમ એનું કામ કરી રહી છે. અનામતની લડાઈ ગામડે ગામડે અને શહેરે શહેરે મજબૂતાઈથી પહોંચે એના માટેનો અમારો પ્રયાસ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ પરમિશન આપવામાં નથી આવી, અડધા રૂટથી આ પરમિશન આપવામાં આવી છે, તો કઈ રીતનું આપણું આયોજન રહેશે, કઈ રીતે તેનું સ્વાગત કરવામાં આવશે? ખાસ કરીને કોઈ જ મુશ્કેલી નથી પરમિશનને લઈને, મંજૂરીની એવી કોઈ જરૂર પણ નથી. પોલીસ પરમિશન નથી આવતી, કારણ કે જ્યારે પણ તમારે રેલી નીકળતી હોય છે પાછળથી ગુના દાખલ કરવામાં આવતા હોય છે, તેવા આવા પાસના કન્વીનર દ્વારા કહેવામાં આવે છે. તો એક ગુનો હેરાન કરવાનું સરકારનું કામ છે, લોકશાહી છે નહીં. મમતા બેનર્જી અમિત શાહને પશ્ચિમ બંગાળમાં મંજૂરી નથી આવતી, અમિત શાહ ધુઆપુઆ થઈને અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે છે, તો અમને લોકોને મંજૂરી નથી આપતા તેનો મતલબ છે? કાલનું કઈ રીતનું મહત્વનું બળ રહેશે અને નીકળ્યા બાદ અલ્પેશ, તો તમારા કયા એવા મુદ્દા હશે કે ફરીથી તમારું આંદોલન જે વેગથી તેના સાથે કરશો? મહત્વ એ જ છે કે ફરીથી શક્તિ બનશે, ભેગા થઈને વધુ લડી શકશું. હાર્દિક પટેલ તેમણે કહ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આંદોલન છે વેગ વધતું કરશે. કેમેરામેન રૂપેશ સોનોને સાથે બલદેવ સુધા, TV9 સુરત.